નમસ્કાર હું પ્રવીણ છેલ્લા પંદર કે વીસ દિવસથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે બીટ ગાર્ડની પરીક્ષા પરીક્ષા જે સિસ્ટમથી લેવાય જે રીતે પરિણામ જાહેર કર્યું પરિણામ બાદ આંદોલન થઈ અટકાયતો થઈ બાદમાં અમુક પરિસ્થિતિઓ બદલી પણ ખરા નામ જાહેર થયા જિલ્લા સાથેના નામ જાહેર થયા કેટેગરી વાઇઝ નામ જાહેર થયા આઠ ગણાના પચીસ ગણા નામ જાહેર થયા અને આજે ગુણ સાથે નામ જાહેર થયા ગુણ એટલે માર્ક્સ માર્ક્સ એટલે નોર્મલાઇઝ અને રો પણ તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઉમેદવારો કહી રહ્યા છે કે આ એક ચક્રવ્યૂહ છે આ બંધબાજીની જેમ પરીક્ષા શું લેવાઈ રહી છે આઠસો થી વધુ બિડગાર્ડની જગ્યા માટે જો પરીક્ષા થઈ ચાર લાખની આસપાસ ઉમેદવારોએ કન્ફર્મેશન આપ્યું હતું એટલે કે એક્ઝામ એ લોકો આપવાના હતા પણ આજે ગૌણ સેવા પસંદગી મંડળે જે લિંક શેર કરી હતી તેમાં ઉમેદવારોના ગુણ જાહેર થયા છે પણ આ ગુણમાં કહી રહ્યા છે કે નોર્મલાઇઝ એટલે કે નોર્મલાઈઝ પ્રક્રિયા ફરફર્યું ડિક્લેર થયું અથવા તો જે નિર્ણય ડિક્લેર થયો તેમાં વ્યક્તિગત રીતે તમે તમારા માર્ક્સ જોઈ શકો છો શિફ્ટ એ થી લઈને શિફ્ટ ચાલીસ સુધી અલગ અલગ શિફ્ટમાં પરીક્ષા લેવાય ચાલીસ શિફ્ટમાં એવું કહેવાય રહ્યું છે કે પરીક્ષા લેવાય આ ચાલીસ શિફ્ટમાં કદાચ મેં પહેલી શિફ્ટમાં પરીક્ષા આપી છે તો પહેલી શિફ્ટમાં આમ તો ચાલીસે ચાલીસે ચાલીસ શિફ્ટમાં હું મારા સિવાય બીજા કોઈના ગુણ નહીં જોઈ શકું મને મારા જ ગુણ દેખાશે તો હવે એકબીજા વ્યક્તિ ગુણ શેર નથી કરી રહ્યા અને આ પ્રશ્ન હવે એ વાત પર પહોંચ્યો છે કે શું કંઈ છુપાવાઈ રહ્યું છે આ સવાલો ઉમેદવારના છે અને છુપાવાઈ રહ્યું છે તો કેમ છુપાવાઈ રહ્યું છે

પચીસ ગણા જો પહેલા જ ડિક્લેર કરવાના હતો તો પહેલા આઠ ગણા કેમ ડિક્લેર કર્યા એવું પણ ઉમેદવારો કહી રહ્યા છે એટલી જ ઉતાવળ હતી તો તમે માત્ર ઉમેદવારોના નામ કેમ જાહેર કર્યા જ્યાંથી આ વિવાદ શરૂ થયો બાદમાં ચોવીસ કલાકમાં એક લિસ્ટ જાહેર થયું કે તમે ઓપનમાં છો એસસી એસટી કેટેગરી હિસાબથી લિસ્ટ જાહેર થયું પણ ત્યારે પણ ઉમેદવારો કહી રહ્યા હતા કે તમામના માર્ક્સ જાહેર કરો જેથી ખબર પડે જે રહી ગયા એ કેમ રહી ગયા અને તેમના માર્ક્સ કેટલા છે તો આ ચક્રવ્યુમાં ખરેખર હજુ પણ એ નિવેબેડો નથી આપ્યો સાત કોઠા વિંડવા જેવી સ્થિતિ છે તમામ જે બીટગાર્ડની પરીક્ષા આપેલા ઉમેદવારો છે કેમ કે તમામનું ગ્રાઉન્ડ પણ ચાલુ છે મેદાન પણ ચાલુ છે આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે હસમુખ પટેલ પાસે પણ જવાબની અપેક્ષા છે આ સેવા પસંદગી મંડળ પાસે પણ જવાબની અપેક્ષા છે દસ કે બાર વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન થયું આજથી અઠવાડિયા પહેલાં ચાર પાંચ દિવસ પહેલાં ત્યારે વિદ્યાર્થીઓ મળવા પણ ગયા હતા બાહેનદરી પણ આપી હતી અને બાદમાં અટકાયતો પણ થઈ હતી તો એ હિસાબથી શું આજે ડિક્લેર કરી છે યાદી આપણી સાથે બે ઉમેદવાર છે સ્ટુડિયોમાં સંજય વાણીયા છે અને કાતરિયા પિયુષ છે ટૂંક સમયમાં જીવરાજસિંહ જાડેજા પણ જોડાશે સંજયભાઈ હવે તો ડિક્લેર કરી દીધા માર્ક્સ હવે સવાલો કઈ બાબતોને લઈને છે ઉમેદવારોના ગૌણ સેવા પસંદગી મંડળ કઈ રહ્યું છે તમારી જે માંગ છે આઠ ના પચીસ થયા હવે ઉમેદ જાહેર કરી દીધા તમાર બંધબાજી ક્યાં લાગી રહી છે અમારે સાહેબ 8 ગણા લે કે 25 ગણા લે એની સાથે કોઈ મતલબ નથી અમારે એ મતલબ છે કે જે લોકોના માર્કને જે સિલેક્ટ થયા છે 8 ગણા કે 25 ગણા એના માર્ક કેમ નથી અમને બતાવતા એનું કારણ શું છે અંદર શું આ અંદર એવી રીતના થઈ રહ્યું છે કે જે માર્ક શો નથી કરતા બતાવતા કે મારા ભાગે છે કેમ તમારા થાય છે મારે 142 માર્ક થાય છે અને મારે પંચમલમાં 150 પોઈન્ટ એટકું છે તો મારે એ જોવું છે કે જે ઉપરના લાગ્યા છે કેટલા કેટલા માર્ક એ લોકોને હતા અને અત્યારે કેટલા થયા તો એ મેરિટમાં આવી ગયા છે અમુક અમુકને ચાલીસ ચાલીસ માર્ક લીધા છે મારે બાર ક્વેશ્ચન રદ થવાના કારણે હું અત્યારે શું કહે કે મારી શિફ્ટ શિફ્ટમાં જે બાર ક્વેશ્ચન રદ થયા છે તો જે તૈયારી ઓછી કરેલા છે એને પણ એનો બેનિફિટ મળવાનો એને મળ્યો છે એમ એટલે એના કારણે મેં પ્રોપર તૈયારી કરતો છતાં હું મેરિટમાં અત્યારે નથી

એ એક હજાર ઉમેદવાર બીજાના નહીં ન જોઈ શકો અને તમારી માંગ શું છે અમારી માંગ છે કે બધાના માર્ક અમે જોઈએ કે આખે આખું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે ફેલ થયો હોય તો એ ભલે અને મેરિટમાં આવ્યો હોય તો એ ભલે અમારી એક જ માંગ છે

આ એક જ મુદ્દો પેલેલી હતો અને અત્યારે પણ એ જ છે માર્ક આપ્યા પચીસ ગણાને બોલાવ્યા એની બંધ બધું કે ભાઈ આંદોલન કર્યું અમીએ એના કારણે એક બે દિવસમાં એ લોકોએ પચીસ ગણાની યાદી જાહેર કરી દીધી નો ડાઉટ એમ અમને કોઈ વાંધો નથી પણ અમારે તો અમારા માર્ક તો જોવા જ પડશે અને બીજાના હું જોઈ શકું એવું મને મને ખુદને એમ થવું જોઈએ કે નહીં આ લોકોને એટલા હતા ને એટલા વિધ્યા છે પિયુષભાઈ કેમ હજુ એ વાત ગળે નથી ઉતરતી કે માર્ક્સ જાહેર કર્યા છતાં પણ નોર્મલાઇઝ થયા પછી સાહેબ કે જેને આઠ ગણાનું લિસ્ટ બહાર પાડ્યું તો તેમને ખાલી નામ જ બહાર પાડ્યા એને માર્ક્સ પણ સાથે બહાર પાડવામાં શું પ્રોબ્લેમ છે સરકારને બધા જે વિદ્યાર્થીઓ આઠ ગણામાં નામ આવ્યા તો એ બધાના નામ તમે બહાર પાડ્યા સરકાર સુધી તો એની સાથે એને માર્ક્સ કેમ જાહેર ન કર્યા એની પછી આંદોલન કર્યું બધા વિદ્યાર્થીઓએ તો પછી પચીસ ગણાનું લિસ્ટ બહાર પાડ્યું તો પણ એના માર્ક્સ જાહેર ન કર્યા વિદ્યાર્થીઓનું એવું એવું જ કહેવા માગે છે કે તમે માર્ક્સ બતાવો જો સરકાર માર્ક્સ બતાવશે વિધાઉટ નોર્મલાઇઝેશન ને આફ્ટર નોર્મલાઇઝેશન તો સરકારનું બહુ મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે વિદ્યાર્થીઓની એક જ માંગણા છે કે તમે સરકાર પાસે કે બધાના માર્ક્સ બતાવો લોકરક્ષક દળ પોલીસ ભરતી બોર્ડ ત્રણ લાખ વિદ્યાર્થીઓને માર્ક્સ બહાર પાડી શકે છે તો ગૌણ સેવા એક લાખ સિત્તેર હજારના માર્ક્સ શા માટે બહાર ના પાડી શકે વિદ્યાર્થીઓનો એક જ મુદ્દો છે જે કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સ જે વિદ્યાર્થીઓએ ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આપી છે બધાના માર્ક્સ બતાવવામાં આવે એક જ આશા છે સરકાર કોઈ આમાં ધ્યાન દોરી રહી નથી દિવસેને દિવસે લોલીપોપ આપી રહી છે એવું કહી શકાય આ લોલીપોપ શબ્દ બહુ ફેમસ થઈ ગયો છે પાટીદાર આંદોલન પછી યસ યુવરાજ યુવરાજસી જાડેજા સમજવા જેવું લાગે છે કે કંઈ બચ્યું નથી છતાંય સમજવાનો એ પ્રયત્ન કરીએ છીએ દરેક વખતે કે એક સામાન્ય પ્રક્રિયા છે ચાર કટકે આ બધી વસ્તુઓ સામે આવે છે પણ હજુ પણ શું અધૂરી છે અને અધૂરી છે તો કેમ છે એમ તો એલઆઈડી નું એક્ઝામ્પલ આપ્યું કે એલઆઈડી ની એક્ઝામ માં આટલા લાખ વિદ્યાર્થીઓ છે તમામ નું લિસ્ટ જો જાહેર થઈ શકતું હોય તો આમાં કેમ નહીં તો અટક્યું ક્યાં છે પહેલા નવ તારીખ તો પહેલા પણ ડિક્લેર થઈ હતી આજે કદાચ જાહેર થઈ જવું જોઈએ પ્રવિણભાઈ અટક્યું ક્યાં છે એ તમે પ્રશ્ન પૂછ્યો એટલે હું કહું છું અટક્યું છે ને એ ઈચ્છા શક્તિ માં અટક્યું છે અટક્યું છે ને એ નીતિ નિયત અને દાનત માં અટક્યું છે જે અટક્યું છે ને એ પોતાનું કૌભાંડ બહાર આવી જાય અને પોતાની જે ચોરી છે એ પકડાઈ જાય ત્યાં બધું અટકીને પડ્યું છે કેમ કે જે પદ્ધતિ હતી એ પદ્ધતિ હતી સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ નામ આપ્યું છે કે આ પદ્ધતિ સીબીઆરટી જે છે ને સાચું અને વાસ્તવિક નામ છે ને એ છે કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ કારણ કે કૌભાંડ આમાં છે ને એટલું કેવાય ને કે કૌભાંડ કરવાનું પણ કોઈને દેખાડવાનું નહીં અને આપણું કૌભાંડ બહાર આવી જાય એના માટેની પદ્ધતિ એટલે સીબીઆરટી કારણ કે તમે વિચારો વિદ્યાર્થીઓ પોતાના માર્કની વાત કરે છે વિદ્યાર્થીઓ એમ કે છે કે અમને અમારા માર્ક દેખાડો અમારો રો માર્ક શું છે એ પણ દેખાડો અને અમારા આફ્ટર નોર્મલાઇઝેશન વિધાઉટ નોર્મલાઇઝેશન કેટલા માર્ક હતા એ પણ દેખાડો એટલે વિદ્યાર્થીઓની માંગણી બહુ સ્પષ્ટ છે પણ જે અસ્પષ્ટ છે ને એ છે ગૌણ સેવા પસંદગી મંડળની નીતિ અને એને કારણે વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે કારણ કે જે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા છે એ કંપનીઓના ક્યાંક કહી શકાય વાલા દવલાઓને ક્યાંક સેટ કર્યા હોય અથવા તો બીજા કોઈ વાલા દવલાને સેટ કર્યા હોય જો બધાના માર્ક જાહેર થઈ જાય ઓપન ટુ ઓલ થઈ જાય તો બધાને ખબર પડે કે કઈ શિફ્ટમાં કેટલા માર્ક વૈધા વૈધા કેટલા માર્ક ગઈટા જો ખરેખર એ શિફ્ટમાં માર્ક વૈધા છે તો બીજા ઉમેદવારને વૈધા છે કે નથી વૈધા એ પણ જાણવા મળે પણ અહીંયા જેને ગુણ સેવા ચાલાકી કરી રહ્યું છે અને એ ચાલાકીમાં જે કહી શકાય કે એક શબ્દ ઉમેરી દઉં છું કપટાઈ પણ કરી રહ્યું છે કારણ કે કપટ વેરા જે છે ને તે થઈ રહ્યા છે બાર એટલું જ આવે છે કે જ્યારે આંદોલન થાય છે જ્યારે ધરણા પ્રદર્શન થાય છે ત્યારે નવી નવી લોલીપોપ આવે છે અને અત્યારે ભાગલા ભારલા પાડોને રાજકારોની નીતિમાં એક નવું આવ્યું છે અને એ છે કે મેં પચ્ચીસ ગણા ઉમેદવારનું લિસ્ટ જાહેર કરીશું પણ સાહેબ લેવાના છે આઠસો ને ત્રેવીસ તમે પેલા આઠ ગણા ઉમેરવાનું લિસ્ટ બહાર પાડ્યું પછી પચીસ ગણાનું પાડો એ પછી ચાલીસ ગણાનું પાડો પણ એ લિસ્ટ નથી એ લિસ્ટ નથી એ લોલીપોપ છે કેમ કે તમારે ગાજર લટકાવીએ રાખવું છે કે વિદ્યાર્થીઓ આંદોલનમાં આવ જાય વિદ્યાર્થીઓ પોતાની માંગણી ન કરે એટલે ગાજર લટકાવવામાં આવે છે કે પચીસ આઠ ગણાનું ગાજર હતું પછી ગણાનું ગાજર રહેવું હવે નવું ગાજર રહેવું ચાલીસ ગણા લિસ્ટ જાહેર કરવામાં આવશે પણ દરેક વખતે ગાજર બદલે છે બસ બીજું કઈ બદલતું નહીં મારે ચાલીસ ગણા બોલો ચારસો ગણા બોલાવો પ્રવીણભાઈ ભાઈ જગ્યા આઠસો ને ત્રેવીસ જ છે

એ દસ પ્રશ્નો ઉદાહરણ તરીકે રદ થાય કેન્સલ થાય તો શું સીધે સીધા ગુણ મળી જાય બીજી વાત દસ સવાલ રદ થયા છે તો કોઈના અલગ અલગ રીતે માર્ક વધ્યા છે કેમ કે હું આ જે ફોરેસ્ટનું જે ગ્રુપ છે મીડિયા કર્મી તરીકે હું પણ છું જે ચર્ચાઓ ચાલી રહી છે અથવા તો જે ઉમેદવારો પોતાના માર્ક્સ મૂકી રહ્યા છે શિફ્ટ વાઇઝ મૂકી રહ્યા છે કે મારી શિફ્ટમાં આટલા સવાલ કેન્સલ થયા હતા મારા આટલા વધ્યા તમારા કેટલા વધ્યા તો આ પૂરી પ્રક્રિયા છે શું કેમ કે આ સમજવું પડશે તમે જે વાત કરી એ વાત ઉપર હું આવું છું કે જે માર્ક જે વધઘટ થયા છે એ શિફ્ટ વાઇઝ વધઘટ થયા છે કારણ કે શિફ્ટ વાઇઝ એક કોમન પેપર છે ધારો કે સવારની શિફ્ટ છે તો બધા જ ઉમેદવારોને સવારની શિફ્ટનું કોમન પેપર

એમના પ્રો રેટા માર્ક જે છે એના કાઉન્ટ કરવામાં આવે અને પછી એને એક પ્રો રેટાનું નોર્મલાઈઝેશન અને તેની સાથે સાથે જે શિફ્ટ વાઇઝ નોર્મલાઇઝેશન હોય કારણ કે તમે અમારા જે શબ્દો વાપરો કોઈનું સહેલું કોઈનું અઘરું કોઈનું મધ્યમ પણ એ નક્કી કરનાર કોણ તો કે એ ટીસીએસ કરે છે નક્કી કારણ કે એને પેપર કાયદા છે એટલે એ નક્કી થાય છે ટીસીએસ દ્વારા તો વિદ્યાર્થીઓ છે ને એમાં જુગારની જેમ રમવાનું છે એટલે જુગારની જેમ આમાં પેપર પર બેસવાનું છે હવે એના ભાગમાં

તમે ચિંતા ન કરો ટ્રાન્સપેરન્સી એટલે કે પારદર્શકતા રહેશે અને હવે તમે એમ કહી રહ્યા છો કે સીબીઆર બંધબાજી બંધબાજી એટલા માટે શબ્દ વાપરી રહ્યો છું દરેક ઉમેદવારો કહી રહ્યા છે કે મારે મારા પાડોશીના કે રૂમમેટના માર્ક્સ જાણવા છે હું નથી જાણી શકતો એ વ્યક્તિગત રીતે રીતે કહેશે કે નહીં કહેશે બીજા નંબરનો સવાલ છે તો આ તો બહુ મોટું કોન્ટ્રાડિક્શન છે વિરોધાભાસી થઈ ગયું એ પોતાના કૌભાંડો છુપાવવા માટેનું એક સુનિયોજિત અને સિસ્ટમેટિક સ્કેમ છે કેમ કે સીબીઆઈટી પદ્ધતિના માધ્યમથી બધાના પેપર અલગ કરી દેવાના પછી આપણે જેને લાગતો ઓળખતું હોય એના માર્ગ એટલે બેઝ છે વધારી કે ઘટાડી એમાં કોઈને ખ્યાલ હવે આમાં જે અત્યારે પેપર ની એક્ઝામ લેવામાં આવતી હતી સિંગલ પેપર એક્ઝામ હતી તો ત્યારે શું થતું કે ભાઈ કોઈ જગ્યાએ માર્ક વધઘટ થાય ને તો આખા ગામ ના થાય કારણ કે આખા ગામ ને એક સરખું જ પેપર હોય પણ અહીંયા શું છે કે અમુક વિદ્યાર્થીઓ પેપર અલગ છે બીજા વિદ્યાર્થીઓ એને નોર્મલાઈઝેશન ફાયદો મળે ન મળે એ નક્કી કરનાર પણ એ જ છે એટલે કોઈના માર્ક સીધા જ કમ્પ્યુટર સેટ કરી નાખો હોય ને તો એવી સિસ્ટમ બની ગઈ છે કે તમે એના માર્ક સીધા સેટ કરી શકો એટલે આમાં તમને એટલે કે એઝ વિદ્યાર્થી તરીકે આમાં કોઈને કઈ ખબર પડવાની નથી કારણ કે આ બંધબાજી છે કારણ કે સામે વાળાના પત્તા તો આપણે જોઈ નથી શકવાના સામેવાળો આપણે આ સામે ચાલીને કહેવાનો નથી કે ભાઈ મારે ધૂળી તીડી પંજો હતી પણ આ નોર્મલાઇઝેશન થયું એટલે પંજામાંથી એકો થઈ ગયો એટલે મારી એકો ધૂળી તીડી થઈ ગઈ

અને એનું નામ એ સિલેક્શન યાદીમાં હતું એટલે તમે વિચારો એકસો વીસ ના એકસો પાસઠ એ થઈ ગયા હશે તો જ એનું નામ મેરિટ યાદીમાં આવ્યું હોય કારણ કે કટ ઓફ જે હતો એકસો પાસઠ નું અને જનરલ કટ ઓફ એકસો પાસઠ નું એ વ્યક્તિ જનરલ થી બિલોંગ કરતો આપને એમ લાગે કે ભાઈ એના માર્ક વહી જાય તો પિસ્તાલીસ જેટલા માર્ક વહી જાય તો એ શિફ્ટના બીજા ઉમેદવારોના પિસ્તાલીસ તો કમસે કમ જ હશે ને પણ હવે જાણવા નથી મળતું કારણ કે એ શિફ્ટના

તો કે TCS TCS એટલે તો કે ભાઈ Tata કન્સલ્ટન્સી Tata Consultancy કોને ફંડ આપે તો કે ભાઈ જરૂર પડે તો પીએમ કેર ફંડમાં ફંડ આપે ઇલેક્ટ્રોન ફંડમાં ભારતીય જનતા પાર્ટીને ફંડ આપે હવે વિદ્યાર્થી અનુસાર હોય છે કે પછી જે કહી શકાય કે સત્તાધીશો છે એ TCS નું સારું હોય છે એટલે બટો બીએસ છે વર્ષે એનો ફાયદો જોવાનો છે કારણ કે આખો જે કોન્ટ્રાક્ટ જે છે એ તો 50 થી 60 કરોડમાં નક્કી થયો છે સમય એવો પ્રવિણ બે હશે કે જયારે આવતું હતું કે અમે જે એજન્સીક્ટ આપ્યો છે એ ખુબ પારદર્શી ખૂબ પારદર્શી છે ખુબ એને બહોળો અનુભવ છે પરીક્ષા લેવાનો

એટલે એ લોકો તો સ્ટેન્ડ એનું ક્લિયર જ છે કે નથી જ કરવાના જાહેર તો તો એ કરી જ દીધું હોય ને અમે આંદોલન પણ કર્યું હતું ને ઓકે પિયુષભાઈ જી સર અમે સર એક જ એને કીધેલું છે કે તમે માર્ક્સ જાહેર કરો પણ સરકાર માનવા તૈયાર નથી કારણ કે મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે તો અમે કોર્ટના દ્વાર ખખડાવવા તૈયાર છીએ

પ્રવીણ ભાઈ છે મોટા મોટા આવ્યા કે ખુબ પારદર્શી છે ખુબ વિશ્વસનીય છે અને આ પદ્ધતિ છે એ વિદ્યાર્થીઓને ખરેખર ફાયદારૂપ થશે પણ હવે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કઈ રીતે ફાયદારૂપ અમને જરાક જણાવો તો હવે એ ગોપનીયતાનું તકડું સામે ધરી અને એ હવે એ કહી રહ્યા છે કે અમે કશું કાંઈ તમને નહીં આપીએ મજબૂર વર્ષ થઈ આજે આ વિદ્યાર્થીઓ કોર્ટમાં જશે બરાબર તો વિદ્યાર્થીઓના નાણાં વિદ્યાર્થીનો સમય એ બગાડવાનો છે અને આ ભ્રષ્ટ જે સિસ્ટમ છે એને કારણે બગડી રહ્યો છે ખરેખર સિસ્ટમના સુધારાની મોટી તાતી જરૂરિયાત છે સીબીઆરટી પદ્ધતિ એ વ્રત થાવી જોઈએ અને સિંગલ પેપર એક્ઝામ જે હતી એમાં ભલે છિંડા હોય પણ એ છિંડાઓ દૂર કરી અને એ પરીક્ષાઓ લેવાય તો જ વિદ્યાર્થીઓનો ફાયદો છે બાકી અલગ અલગ ચીટમાં જે પેપર લેવાય એમાં વિદ્યાર્થીઓને નુકસાન છે પિસ્તાલીસ દિવસ સુધી પરીક્ષાઓ ચાલે તો તમે સમજી શકો છો કે આ પરીક્ષા તો લાંબો લાંબા સમય સુધી ચાલતી રહેવાની પ્રક્રિયા થઈ જતી હોય તેમ પછી પંચવર્ષવી યોજના હોય એ પંચવર્ષી યોજનામાં કન્વર્ટ થતી જાય છે એટલે મહેરબાની કરીને આવા બણગા ફૂકવા બંધ કરવા આ વિદ્યાર્થીઓ જે કોર્ટના દ્વાર ખખડાવી રહ્યા છે બની શકે કે કદાચ કાલ સવારે કોર્ટમાં પણ હોય પણ એ આ સરકારથી તો નારાજ

આંદોલન થવા નથી દેવાતું અથવા તો આંદોલન સુધી સ્થિતિ પહોંચે છે એ ન પહોંચે એના માટે શું કરવું એ લોકોએ શું કહેવાય કે એવી રીતના કીધું કે પોલિટિકલ રીતે લડો છો એટલા એના કારણે અમે નથી પેલું સાંભળતા તમારું તમે વિદ્યાર્થીઓ ખુદ લડો અને તો અમે કે બે કલાકમાં આનું નિરાકરણ લાવવા માટે તૈયાર છીએ તો એ પણ બધું થઈ ગયું નવ તારીખ આવી ગઈ તો એ હજી કેમ એની કમિટમેન્ટ ઉપર એ પૂરા નથી ઉભા રહ્યા અમારું કેવું ને એમ છે તો અમને એની ઉપર વિશ્વાસ જ નથી ને કે આ લોકો શું કહે છે ને શું કરે છે અમને કીધું હતું તો અમે તો આંદોલન પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ તંત્ર દ્વારા બહુ પ્રેશર કરીને બંધ પણ કરાવી દીધું છે એ લોકોએ

યુવરાજ સાહેબ બાપુ પણ સાથે જ હતા અને અમે મળવા ગયા ત્યારે પણ વાત પણ થઈ હતી અને થયો છે એનું કારણ છે કે એક શિફ્ટમાં એક્ઝામ લીધી તો એમાં બાર ક્વેશ્ચન મારા રદ થયા મારા જો એ બાર ક્વેશ્ચન રદ ન થયા હોત અને બની શકે કે મારી તૈયારી તો સારી જ હતી એટલે મારે તો એ બાર ક્વેશ્ચન ના મને માર્ક બાર દુને ચોવીસ ડબલ માર્ક એટલે ચોવીસ માર્ક એક ક્વેશ્ચન ના બે માર્ક હતા તો એના કારણે હું આનો ભોગ બની ગયો છું અત્યારે મારા એકસો ને બેતાલીસ માર્ક છે હું આઠ માર્ક ના કારણે હું આ લિસ્ટ અંદર રહી ગયો છું ઓકે મારે 150 એના કટ ઓફ થયું છે ચલો અમારો પ્રયાસ હતો કે આજે જે ડીકલેર થયા તમામ ઉમેદવારોના માર્ક્સ એ ખરેખર એ જાહેરાત છે શું અથવા તો એમાં કેટલું સાચું છે કેટલી બંધબાજી છે બીજું કે 12 માર્ક્સ જો 12 સવાલ જ રદ થયા હોય તો સૌથી મોટો સવાલ एग्जाम સિસ્ટમ સામે છે કે તમે એક એક સેટ માં કે શિફ્ટમાં તમે શું એવું પણ પેપર નથી કાઢી શકતા કે બાર બાર સવાલો મતલબ કે રદ કરવા પડે તો આ પરિસ્થિતિ છે માત્ર સેન્ટરનું પેપર લેવાનું ઉમેદવારો કહી રહ્યા છે ટ્રાન્સલેટ કરીને મૂકી દેવાનું ઓડિટરની એક્ઝામમાં પણ ઘણા બધા સવાલ ઉઠ્યા હતા તો સવાલ છે અને જે સિસ્ટમને તમે પારદર્શી ગણાવો છો એ સિસ્ટમ ને પારદર્શી સાબિત કરવા માટે પણ જો મહિલાઓ લાગી જાય તો બટ ઓબિયસ સિસ્ટમ કોઈ પણ હોય સવાલ તો છે જ અપેક્ષા રાખીએ કે આનો નિવેડો આવે અને એક પ્રક્રિયાથી બધી જ વસ્તુઓ આગળ વધે ધન્યવાદ યુવરાજ ધન્યવાદ સંજયભાઈ અને પિયુષ ચર્ચામાં જોડાયા તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ નમસ્કાર Thank <laughs> you.